સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા 500 વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ ઘરે ઘરે જઈ લાકડા અને છાણા ઉગરાવી હોળીની રાત્રે બે અલગ અલગ હોળી પ્રગટાવવામાં આવે છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા યંત્ર મુજબ આજ આ યુગમાં પણ યથાવત છે. પ્રાંતિજના મજરા ગામમાં ભૈરવનાથ મંદિરના ચોકમાં બે હોળી પ્રગટાવવામાં આવે છે, જેમાં એક હોળીમાં લાકડા મૂકવામાં આવે છે અને બીજી હોળીમાં છાણા મૂકવામાં આવે છે અને લાકડાના અંગારા પડ્યા હોય તેના પરથી બાળકોથી માંડીને યુવાનો વૃદ્ધો સળગતા અંગારા પરથી ખુલ્લા પગે ચાલે છે. છતાં હજુ સુધી કોઈ પણ દજાયું હોય તેવો કોઈ બનાવ બન્યો નથી, ત્યારે દાદા ભૈરવનાથના દર્શન તથા મજરાની હોલિકા દહન જોવા માટે શ્રદ્ધાળુઓ પ્રાંતિજ તથા તાલુકા સહિત મહેસાણા, અમદાવાદ, મોડાસા, ગાંધીનગર વગેરે જગ્યાએથી જિલ્લાઓમાંથી આવે છે અને પોતાની રાખેલી માનતા બાધા પૂર્ણ કરે છે. તો વર્ષોથી અહીં અંગારામાં ચાલવાની પરંપરા પ્રચલિત થઈ ગઈ છે, તેને ગામજનો ભૈરવનાથની કૃપા માને છે અને હોળીના દિવસે જો કોઈ કુટુંબમાં પુત્ર હોય તો તે નિમિત્તે બાળકને તે પહેલી હોળીના દર્શન કરાવે છે અને નવા પરણેલા દંપતીને હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરે છે. ત્યારે ખેડૂતો અગ્નિની જ્યોતિમાં પૂણા લઈને પ્રગટાવી તેને ઘાસ પોતાના ઘરે પશુને ખવડાવે છે. ત્યારે મજરા ખાતે દૂર દૂરથી લોકો આવીને દાદા ભૈરવના દર્શન કરી હોળીના દર્શન કરી ધાણી ખજૂર શ્રીફળ શેરડી કેરી ચડાવીને પૂજા કરી ધન્યતા અનુભવે છે. આશરે 500-600 વર્ષથી અમારા મજરા ગામમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આખું ગામ આ આયોજનમાં ભાગ લે છે. ક્ષત્રિય સમાજના યુવાનો આખા ગામમાં ઘરે ઘરે ફરી દરેક ઘરેથી એક લાકડું ઉગાવે છે. ભૈરવનાથ દાદાના ચોકમાં એ લાકડા એકઠા કરવામાં આવે છે, ત્યાં શુભ મુહૂર્ત પ્રમાણે હોલિકા દહન કરવામાં આવે છે. હોલિકા દહન કર્યા પછી ક્ષત્રિય યુવાનો ગિરૈયા સ્વરૂપે હાથમાં ઘાસપુરા લઈ નીકળે છે, હોલિકામાં તેનું સેવન કરે છે. પછી એ ઘાસપુરા ગાય ભેંસને ખવડાવવાથી તેમને કોઈ રોગ આવતો નથી. હોલિકામાંથી પડતા અંગારામાં નાના મોટા ભૂલકાઓ, માતાઓ, બહેનો, બહારથી આવેલા મહેમાનો સૌ કોઈ ચાલે છે. આજ સુધી કોઈ એવો બનાવ બન્યો નથી કે કોઈ પગે દાજ્યું હોય કે કોઈને ઈજા થઈ હોય. ભૈરવનાથ દાદાની અમારા ગામમાં આટલી કૃપા છે. શું નામ તમારું? મકવાણા બિપિનસિંહ. રજવાડા સમયથી 500-600 વર્ષ પૂર્વે ચાલી આવતી આ એક હોલિકા દહનની પરંપરા મજરા ગામમાં આજ પણ એ પરંપરા અને માન્યતા સાથે હોલિકા દહન કરવામાં આવે છે. દાદાના ચોકમાં હોલિકા દહન પછી હોલિકા દહનના જે અંગારા હોય એની ઉપર ચાલવાની એક અનેરી જુદી જુદી પરંપરા છે. આજ સુધી એ અંગારા ઉપર ચાલતા કોઈને ઈજા કે હાનિ પહોંચી નથી. અત્યારના સમયમાં સમસ્ત મજરા ગામને સમસ્ત જ્ઞાતિએ કોરોના વાયરસ સંદર્ભમાં 5 કિલો કપૂરદાની તથા જુદી જુદી ઔષધિઓ સાથે હોલિકા દહન કરીને એક અનેરો કોરોના વાયરસ બગાડવાનો ધાર્મિક માન્યતા સાથેનો પ્રયત્ન કરેલો છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે આજુબાજુના પંથકમાંથી ઘણા લોકો હોલિકા દહનમાં મજરા ગામે દાદાના ચોકમાં પધારે છે. ઉર્વેશ પટેલ. મજરા ગામની હોળીનું મહત્વ ઘણું છે. અમે હિંમતનગરથી એ હોળીનું દર્શન કરવા માટે આવ્યા છીએ. અમારી બાજુમાં રહેતા કાનસી મકવાણા એમના ઘરે અમે આવી અને આ હોળીનું નિદર્શન કરી દર્શન કર્યા અને અંગારા આજુબાજુથી ગામમાંથી પણ ઘણા લોકો હોળીને દર્શન કરવા માટે આવે છે અને અંગારામાં ગામના વ્યક્તિઓ ચાલે છે એ જ ઘણું જોવાલાયક છે. અમે આ વર્ષે જ આવ્યા છીએ પરંતુ એનું મહત્વ અમને ઘણું દેખાયું અને પરંપરાગત આ પ્રણાલિકા ચાલતી આવે છે. આ તહેવારનું મહત્વ ઘણું મહત્વ છે. ભૈરવનાથનું મહાત્મા ઘણું છે અને મજરા ગામનું પ્રખ્યાત આ હોળીનું જોવાલાયક સ્થળ છે, તે આરાધક છે અને એક જોવાલાયક સ્થળ છે. શું નામ તમારું? આનંદીબેન જણસર. આનંદીબેન ચૌહાણ. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.